डीसा अखिल भारतीय क्षत्रिय सेवा दल प्रमुख पृथ्वीराज सिंह सोलंकी सहित आगेवान युवाओं द्वारा तालुका मामलतदार श्री ने आवेदन पत्र अपायु। आज रोज अखिल भारतीय क्षत्रिय सेवा दल प्रमुख पृथ्वीराज सिंह सोलंकी सहित आगेवान युवाओं द्वारा तालुका मामलतदार श्री ने आवेदन पत्र આપવામાં આવ્યું હતું। જ્યારે ભારતભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે, ત્યારે ડીસા અખિલ ભારતીય સેવા દળ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે તથા ગૌચર જમીન પર ગેરકાનૂની દબાણ દૂર કરવા અને ગૌમાતાની વસ્તી ગણતરી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે સાથે ડીસા અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દળના પ્રમુખ પૃથ્વીરાજસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સહિત ભારતભરમાં ગૌમાતા માટે સરકારી યોજના છે તે સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત બનાવીને ગૌશાળાના સંચાલકો સુધી પહોંચાડવામાં આવે, તેથી ગાયોને પડતી હાલાકી દૂર થાય, જેથી ગૌમાતા જેવા અબોલ પશુ મોતને ભેટતા બચાવી શકાય છે। વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા રોડ, રસ્તા કે શહેરમાં રખડતા ગૌવંશ માટે કોઈ વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવામાં આવે તેવી અમારી માંગ છે, જેથી કરીને ભારતભરમાં ચાલતા ગૌ હત્યાના કતલખાના બંધ થઈ શકે અને આવા ગૌ હત્યાના કતલખાના સરકાર પણ અંગત રસ દાખવીને બંધ કરાવે તેવી અમારી માંગ સાથે અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ અંગે ડીસા અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દળના પ્રમુખ પૃથ્વીરાજસિંહ અનુપ સિંહ સોલંકી, અનુપસિંહ ગુલાબસિંહ, પીએસ પરમાર, સુરેશસિંહ સાંતુબા, વિક્રમસિંહ સોલંકી, શાંતુબા ગુલાબસિંહ, નરેશભાઈ પરમાર, જીતુબા સહિત અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દળ મિત્રો હાજર રહ્યા હતા। રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા બનાસકાંઠા।